વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ પાંચ માં હિન્દી વિષયમાં દ્વિતીય સત્ર પાઠ તેર સ્વચ્છતા વિશે આપણે જાણીશું એમાં પહેલું છે સ્વચ્છતા ઓર સ્વાસ્થ્ય કા ઘણી સંબંધ છે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય વચ્ચે ઘણી સંબંધ છે જો સ્વચ્છતા હોય તો આપણું આરોગ્ય સુંદર રહે બીમારી આવે નહીં સ્વચ્છતા કે અભાવ મેં ગંદકી ફેલતી હે જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય ત્યાં ગંદકી ત્યાં ગંદકી થાય છે ગંદકી રોગો કે જળ હે જ્યાં ગંદકી હોય છે ત્યાં બીમારીઓ પણ ફેલાય છે યદિ હમ સ્વચ્છતા સંબંધિત સતર્કતા રખે ઓર ઉચિત સ્થાન પર હિ કૂડા ડાલે તો સ્વચ્છ જગત સુંદર જગતકા નિર્માણ કર શકતે હૈ જો આપણે સ્વચ્છતા સંબંધી સ્વચ્છતાને લગતી સતર્કતા એટલે ધ્યાન રાખીએ તો ઉચિત જગ્યા એટલે જ્યાં એનું કુ કચરાની જગ્યા હોય તે ઉચિત જગ્યા માં આપણે કચરો નાખીએ તો આપણું જગત કેવું રહે સ્વચ્છ રહે અને સુંદર જગત પણ બનાવી શકીએ છીએ સાથ સ્વસ્થ બી રહ શકતે હે સાથે સ્વસ્થ એટલે આરોગ્ય સારું બીમારી વગરના પણ રહી શકીએ છીએ આગળ પાઠની શરૂઆત કરીએ એક દિન અજયને મોહન કો અપને જન્મદિન પર બોલાયા एक दिवस अजय मोहन ने तेना जन्मदिवस पर बोलायो मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी मोहने अजय ने बर्थडे ने गिफ्ट आप वार्ता की चोपड़ी एले कि पुस्तक खरीद उसे रंगीन कागज में लपेटा और अजय के घर चला पड़ा એને પુસ્તકને શેમાં વીટ્યું રંગીન કાગળમાં લપેટીને એટલે આપણે ગિફ્ટ પેક કરીએ ને એવી રીતે કાગજમાં લપેટીને અજયના ઘરે જવા નીકળી પડ્યો જેસે મોહન અજય કી ગલી મેં પહોંચ્યા મોહન હતો એ અજયના ગલીમાં ઘુસેલ લેના જ્યાં હતું નગર એની ગલીમાં જેવો પહોંચ્યો ઉસકે ઉપર કેલેકા છિલકા ગીરા એની ઉપર કેળાનો છાલ આવી પડી અહીંયા આપણે ચિત્રમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો આ મોહન છે જે અજયના ઘરે જાય છે ઘરે જતા ગલીમાં એના ઉપર છાલ પડે છે માથા ઉપર છી છી કીટની પૂરી આદત હે સડક પર છિલકા ફેંકના મોહન કે મન મેં સોચા મોહને તેના મનમાં શું વિચાર્યું

કુડાદાન જે કચરા પેટી હતી એની આજુબાજુ ફેલાયેલો હતો નીચે વાહન મખિયા ભિનક રહી હતી ઓર ચારો ઓર ગંદકી ફેલી હોયથી એટલે કચરા પેટીનો જે ડબ્બો હતો એની આગળ પાછળ માખીઓ ફરસી હતી અને આજુબાજુ ચારે બાજુ ગંદકી ફેલાયેલી હતી કુછ ઓર આગે બઢા

હતો એ કચરાના કારણે પાણી અટકાઈ હતું અને એમાંથી વાસ મારતી હતી ઉસી પાણી સે બદબુ આ રહી હતી એ જ પાણીમાંથી વાસ આવતી હતી ગંધ મારતી હતી મોહન નાક પર રૂમાલ રખે અજય કે ઘર પહોંચ્યા મોહને શું કર્યું વિદ્યાર્થી મિત્રો તેનો રૂમાલ તેના નાક ઉપર રાખીને આગળ અજયના ઘરે પહોંચ્યો વહા અજય કે ઓર બી કંઈ મિત્ર આવે તે અજયના પણ ઘણા મિત્રો આવ્યા હતા અજયને મોહન કો અપની મા ઓર પિતાજી સે મિલાયા અજયે મોહનને એની મમ્મી અને પપ્પા સાથે વાત કરાવી મળવાયો એમ અહીંયા પણ ચિત્રમાં દેખાય છે ને કે એના મમ્મી સાથે મોહન મળે છે અજય કી દાદી જો બીમારથી મોહન ઉસે ભી મિલા અજયની દાદી હતી તે કેવા હતા બીમાર હતા ગંદકીના કારણે બીમાર હતા તો મોહન દાદીને પણ મળવા જાય છે મેઝ પર ખાને કે ચીઝે રાખી હતી આ મેઝ દેખાય છે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તે મેઝ ઉપર અહીંયા ખાવાની પ્લેટો કે ડીશ મૂકી છે ખાને કે ચીઝે રાખી હતી જીન પર બાર બાર મક્કી આતી જાતી થી ખાવા જે રાખ્યું હતું એના ઉપર વારે ઘડી માખીઓ આવતી હતી મોહનને અજયસે કહા અજય તુમારે મોહલ્લે ઇતની ગંદકી ક્યો હૈ મોહને અજયને કહ્યું કે અજય તારા મોહલ્લામાં આટલી બધી ગંદકી કેમ છે ક્યાં નગરપાલિકા ઈસે સાફ નહીં કરતી નગરપાલિકા એટલે મ્યુનિસિપાલિટી આપણે મ્યુનિસિપાલિટીની કચરાની ગાડી આવે છે ને એની વાત કરે છે કે ક્યાં નગરપાલિકા ઇસે સાફ નહીં કરતી શું નગરપાલિકાને સાફ કરવા આવતી નથી અજય કી માને કહા અજયની તા કહે છે બેટા નગરપાલિકા કી ગાડી આયા કરતી કે બેટા નગરપાલિકાની ગાડી આવે છે જગત જગા કુડેદાન બી હે એટલે કે મહોલ્લામાં જગ્યા જગ્યાએ કચરા પેટી પણ છે પર કુછ લોકો કૂડા નહીં ડાલતે એટલે મોહલ્લાના ઘણા લોકો એમાં કચરો નાખતા નથી વે કૂડા સડક પર હિ ફેંક દે હૈકે લી સફાઈ નહીં રહેતી એ લોકો કચરો કચરાપેટીમાં નાખતા નથી પણ રસ્તામાં ગમે ત્યાં નાખી દે છે એના કારણે ગંદકી રહે છે અને ચક ચોખ્ખાઈ એટલે સ્વચ્છતા રહેતી નથી દૂસરે દિન પાઠશાળા મેં મોહનને આપને અધ્યાપકો બાત બતાવી બીજા દિવસે તે પોતાની પાઠશાળા એટલે નિશાળે ગયો અને તેના અધ્યાપક તેના શિક્ષક પ્રિન્સિપલ હોય તેને વાત કરી અધ્યાપકને કહા તું ઠીક કહેતે હો અધ્યાપકે મોહનને શું કીધું મોહન તું સાચું કહે છે ગંદકી બહુ જ રોગો કી જળ હૈ ગંદકી બધી બીમારીઓનું ઘણી બધી બીમારીઓનું કારણ છે નગરપાલિકા કા કામ નગર કો સ્વચ્છ રખના તો હે પર હમે ભી નગરપાલિકા કી સહાયતા કરવી ચાહીએ નગરપાલિકા એટલે મ્યુનિસિપાલિટીનું કામ નગરને સ્વચ્છ રાખવાનું તો છે જ પણ આપણે પણ એમાં મદદ કરવી જોઈએ આપણે પણ આપણું યોગદાન આપવું જોઈએ ચલો એક દિન હમ સબ અજય કે મોહલ્લે ચલે ઓર સ્વયં સ્વચ્છ ભાઈ કામ પ્રારંભ કરે અધ્યાપક મોહનને કે છે કે ચલો આપણે પણ એક દિવસ અજયના મોહલ્લામાં જઈએ અને ત્યાં આપણી જાતે જ સ્વતા રાખીએ સ્વચ્છ સફાઈ કરીએ રવિવાર કે દિન સભી અજય કે મોહલ્લે ગઈ રવિવારે દરેક જણ અજયના મોહલ્લામાં ગયા સબકે હાથ મે એક એક ટોકરી ઓર ઝાડુ થના હાથમાં એક એક ટોકરી અને ઝાડુ એટલે સાવરણી હતી સડક પર ઝાડુ લગા કર્યા રોડ ઉપર જે મહોલ્લો હતો એમાં ઝાડુ એટલે સાવરણી ઝાડુ થી સફાઈ કરીને કચરો એકઠો ભેગો કર્યો નાલીઓ કી સફાઈ કી ઓર પાણી કા રસ્તા બનાયા જે પાણી અટકાઈ ગયું તો કચરાના કારણે એ પણ સાફ કર્યું નાળીમાંથી કચરો લઈ લીધો એટલે પાણીનો રસ્તો આગળ જવાનો થઈ ગયો આપણને અહીંયા ચિત્રમાં દેખાય છે કે દરેક વિદ્યાર્થી અહીંયા સ્વચ્છતા સફાઈ કરે છે ઝાડુ લઈને પછી ઘણા મિતરાથી કૂડો ભરે છે એટલે કચરો ભરે છે અને કચરો અહીંયા ભેગો કરે છે જ્યાં સ્વચ્છતા કરી હતી ઉમે મખી ઓર મચ્છર મારને વાળી દવા ડાલી જે એમને સફાઈ કરી ત્યાં દવા નાખી માખી મચ્છર ન આવે એના માટે ત્યાં દવા નાખી કૂડેદાન પર ઢક્કન રખા કચરા પેટી હતી એમાં કચરાના ઢક્કન એટલે ઢાંકણું બાક્યું જેથી કરીને ઉપર માખી મચ્છર કે ગંદકી ફેલાય નહીં મોહલયમાં રહેને વાળે સભી લોક बाहर निकल आए और उन्होंने देखने लगे ले मोहल्ला में जे रहता था ये बद्दा पोता घर में बाहर आया अने विद्यार्थियों ने सफाई करता जोया बच्चों में बहुत उत्साह था बाड़कों में सफाई नहीं बहुत उत्साह तो देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया जो जोता मा तो आखो मोहल्लो साफ थी गय चोखो थी गय अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डालें जे विद्यार्थी जोड़े अध्यापक आया तेंने शाळाना तेंने દરેક જણને સમજાયો કે ઘરનો કચરો કચરાપેટીમાં જ નાખવો વે ઘર કે આસપાસ સફાઈ રાખી તે પોતાનો ઘરની આજુબાજુ સફાઈ રાખે કારણ કે ગંદકી સે રોગ ફેલતે હે કેમ કે ગંદકીના કારણે રોગ થાય છે બીમાર પડાય છે ઉન્હોને કહ્યા મેરી પાઠશાળા કે બાળક સપ્તાહ મેં એક બાર આયા કરે અધ્યાપકે શું કહ્યું મોહલ્લા વાળાને કે મારી શાળાના બાળકો સપ્તાહ એટલે અઠવાડિયામાં એક દિવસ આવ્યા કરશે એટલે એક દિવસ આવશે વે આપકે મોહલ્લે કો સાફ કરેંગે એમ કહે છે કે એ વિદ્યાર્થી લોકો અઠવાડિયામાં એકવાર આવશે અને મોહલ્લાની ગંદકીને સાફ કરશે આપ ભી ઇન કામમાં એનકી સહાયતા કરે એટલે તમે બધા પણ આ વિદ્યાર્થીઓની મદદ કરજો એક વ્યક્તિને આગે બળકર કહા એક વ્યક્તિ આગળ આવીને બોલે છે નહીં નહીં ઇન બચ્ચો કો આને કોઈ આવશ્યકતા નહીં ના ના આ બાળકોને અહીંયા આવવાની જરૂર નથી લોક સ્વયં અપને કો સ્વસ્થ રખેગે અમે પોતે જ અમારા મહલ્લાને સાફ રાખીશું સ્વચ્છ રાખીશું અબ આપ ઇન્હે હંમેશા સાફ સુથરા પાએંગે હવે તમે આને જ્યારે પણ આવો ત્યારે ચોખ્ખો જ જોવા મળશે સ્વચ્છ જોવા જ મળશે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા શબ્દાર્થ જોઈશું પછી આપણે હોમવર્કમાં શબ્દાર્થ અભ્યાસ અને સ્વાધ્યાય લખવાનું રહેશે એમાં હું તમને અત્યારે જણાવી દઉં છું કે કેવી રીતે લખવાનું અને કેમનું લખવાનું છે શબ્દાર્થમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વચ્છતા એનો અર્થ થાય છે સફાઈ છીલકા ફલ આદિકા આવરણ આપણે ફળ કે કોઈ જે વસ્તુ ખાઈએ એનું જે છાલ કાઢીએ એને કહેવાય છિલકા બદબુ દુર્ગંધ બુરી ગંધ ખરાબ વાસ એને કહે છે બદબુ ઉત્સાહ ઉમંગ જોશ આનંદ ઉત્સાહ જે ઉમંગ હોય પ્રથમ એટલે પહેલા કૂડાદાન તો કચરા ડાલને કા પાત્ર એને શું કહે છે કૂડાદાન દોષ અવગુણ અપરાધ ઉપહાર તો ભેટ આજનું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ અભ્યાસ અને સ્વાધ્યાય હિન્દીની નોટમાં લખવાનું રહેશે અભ્યાસમાં પ્રશ્ન એક છે જેમાં ચાર પ્રશ્નો છે તે આપણે લખવાના રહેશે એમાં પહેલો છે આપ આપની મેં કિન કિન ચીજો કી સફાઈ કરતે હે તમે તમારી પાઠશાળા એટલે કે સ્કૂલમાં તમે સેની સેની સફાઈ કરો છો તે લખવાનું છે બીજું ગંદકી સે હમે કોણ કોણસી બીમારી હોતી હૈ ગંદકીના કારણે તમને કઈ કઈ બીમારી થાય છે જેવી કે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ એ બધું થાય છે ને એના નામ લખવાના રહેશે ત્રીજું સફાઈ કે લઈ કિન કિન ચીજો કા ઉપયોગ ક્યાં હૈ સફાઈ કરવા માટે શેનો કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે ચો તો પાઠશાલા કે અલાવા આપ કોણ કોણસી જગત સફાઈ કા કામ કરતે હે એટલે તમે સ્કૂલ સિવાય બીજે ક્યાં ક્યાં સફાઈ કરો છો એટલે કે તમારા ઘરે તમારી આજુબાજુ શેરીમાં ગલીમાં વગેરે નામ લખવાના રહેશે હવે આગળ સ્વાધ્યમાં જોઈશું નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ પ્રશ્ન એક લખવાનો રહેશે જેમાં છે અજય કે મોહલ્લે મેં મોહનને ક્યાં દેખા જે તમાઠ્યપુસ્તકમાં આપણે પાઠ ચલાયો તેમાંથી જોઈને પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે હું અહીંયા એક વખત સમજાવી દઉં છું અજય કે મોહલ્લે મોહનને ક્યાં દેખા તો અજયના મોહલ્લ મોહલ્લામાં એટલે શેરી ગલીમાં મોહને શું જોયું તો એનો જવાબ આવશે અજય કે મોહલ્લે મોહનને ઇધર ઉધર કૂડા ઓર ગંદકી દેખી બીજો છે મોહલ્લે ગંદકી ક્યો ફેલી હોવી હતી કે એમ પૂછ્યું છે કે મોહલ્લામાં ગંદકી કેમ હતી આપણે આગળના પાઠમાં જોયું એમાંથી જોઈને લખવાનું છે કે મોહલ્લાના ઘણા લોકો કૂડાદાનમાં કૂડાદાલ નહીં રહે તે મોહલ્લે ગંદકી ઈસ લઈએથી ક્યુ કે મોહલ્લે કે કુછ લોક कूड़ा कूड़ेदान में नहीं डालते थे अध्यापक बच्चों को अजय के मोहल्ले में क्यों ले गए प्रिंसिपल હતા સ્કૂલના તે બાળકોને અજયના મોહલ્લામાં કેમ લઈ ગયા તેનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો કે અજય કે મોહлле મે ગંદકી કા પ્રમાણ બહોત બડ ગયા થા ઇસલિયે ગંદકી કો સાફ કરને કે લિયે अध्यापक बच्चो को अजय के, के मोहल्ले में ले गए જો તો હમ નગરપાલિકા કે મદદ કેસે કર સકતે હે એટલે આપને નગરપાલિકા ની મદદ કેવી રીતે કરી સકિયે છે તો આપણે નગરપાલિકા એ જે કૂડદાન મૂક્યો હોય ત્યાં કૂડો કૂડેદાન મેં ડાલ કર નગર કો સ્વચ્છ રખ કર નગરપાલિકા કે મદદ કર સકતે હે હમે અપના ઘર ઓર મોહલ્લા કેમ સાફ રખના ચાહીએ આપને આપણો ઘર અને મોહલ્લા કેમ સ્વચ્છ રાખવો જોઈએ

અહીંયા જે ચાર આપ્યા છે શબ્દો એને વાક્યોમાં લખવાના રહેશે તેમાં ઉદાહરણ આપ્યું છે સુંદર તો અહીંયા આવશે બાઘ મેં સુંદર ફૂલ ખીલે હે અહીંયા સુંદર છે તો અહીંયા વાક્યમાં સુંદરનું પ્રયોજન થયું છે તો એવી રીતે અચ્છા તો શું આવશે આગળ અજય અચ્છા લડકા હે તેમાં વચ્ચે અચ્છા આવ્યું વિશેષણ પછી કોમલ

પ્રશ્ન ત્રણ અંગો કો કામસે મિલાઈએ અહીંયા અંગના નામ આપ્યા છે અને બાજુમાં તેના કામ આપ્યા છે તો એને જોવાનું છે કાન સે તો અહીંયા કાનથી આપણે શું કરીએ છીએ ગાના સુનતે એટલે એનો જવાબ આવશે ગાના સુનતે આપણે કાનથી શું કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ પછી આંખો સે આંખથી આપણે શું કરી શકીએ છીએ તો અહીંયા જવાબ આવશે ફિલ્મ દેખતે હે આપણે આંખથી જોઈ શકીએ છીએ નાક સે ફૂલ સૂંઘતે હે એટલે આપણે નાકથી સૂંઘી શકીએ છીએ પેર સે પેર એટલે પગથી આપણે શું કરી શકીએ છીએ ચાલી શકીએ છીએ એટલે લખ્યું છે ચલતે હે હાથો સે હાથોથી શું કરી શકાય છે બલ્લા ઘૂમક એટલે હાથથી આપણે બોલ ફેંકી શકીએ છીએ પછી દાંતો છે તો દાંતો છે શું આવશે ખાના ચબાશે આપણે ચાવી શકીએ છીએ મૂશે મોઢાથી આપણે ગીત ગાઈ શકીએ છીએ પ્રશ્ન ત્રણ નો બ અહીંયા સહી મિલાંકો વાક્યો મેં લીખીએ ઓર ક્રિયા કે રેખાંકિત કીજે આપણે અહીંયા જે છે આ અંગોના નામ અને અહીંયા જે આપણે એના સાથે જે એના કામ જોડ્યા એને આપણા વાક્યોમાં પ્રયોગ કરવાનો છે તો અહીંયા લખ્યું છે સે પછી એનો જવાબ આવશે ગાના સુનતે હે તો આપણે અહીંયા આખું વાક્ય લખવાનું છે કાન સે ગાના સુનતે હે તો આપણે સુનતે હે એ શું થયું વિદ્યાર્થી મિત્રો ક્રિયા થઈ આપણે તમ પહેલાં પણ વ્યાકરણમાં મેં ચલાવી દીધું છે ક્રિયા એટલે કોઈ વસ્તુ કે કાર્ય તમે જે કરી રહ્યા છો તેને ક્રિયા કહે છે સુનતે એટલે સાંભળવું સાંભળવું એ સેમ આવે છે વિદ્યાર્થી મિત્રો ક્રિયામાં તો આવી રીતે આના વાક્યો બનાવવાના છે એમાં જે ક્રિયા આવતી હોય તેની નીચે રેખા એટલે કે લીટી કરવાની રહેશે એમાં પાછળ પ્રશ્ન ચાર નીચે થઈ ગયેલી દ્રશ્યો કે વર્ણન કી જે ચિત્ર આધારે તેના વાક્યો બનાવીને લખવાના રહેશે નિમ્નલિખિત વિષયો પર ચર્ચા કરે કર્યો લીખીએ મેરા ગ મેરી દ્યા વિશે લખ સ્વચ રહેને કે લઈ અમે ક્યા કરના ચીએ ક્યાં નહીં આ દરેક વિદ્યાર્થી લખવાનું રહેશે આ પ્રશ્ન ચાર પાંચ અને પ્રશ્ન સાત આપણે પાર્ટ બે માં આગળ જોઈશું અત્યાર માટે વિદ્યાર્થી મિત્રો બાય બાય આશા રાખું છું કે આપ હોમવર્ક તમારું ક નિયમિતપણે પૂરું કરશો આવજો વિદ્યાર્થી મિત્રો